સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી માલવણ તથા લખતર તાલુકા વિસ્તારમાં હાઇવે ઉપર પસાર થતા ખેડૂતો અને વેપારીઓના માલવાહક વાહનમાંથી અલગ અલગ યુક્તિ પ્રવૃત્તિ અજમાવી અને ચાલુ વાહને તાળપત્રી તોડી અને તેના કિંમતી માલસામાનની ચોરી કરતી ગેંગની ઉપર કાર્યવાહી કરવા માટે એક આયોજનબદ્ધ રીતે એક કામગીરી પાર પાડવામાં આવેલ છે, જે અંતર્ગત એલસીબી દ્વારા અગાઉ પણ અલગ અલગ આ પ્રકારની તાળપત્રી તોડી અને ચોરી કરતા આરોપીને ગેંગ પકડી અને 57થી વધુ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવેલ હતા. ત્યારબાદ એ જ ગેંગ પૈકીના અન્ય બે ઇસમો રશીદ ખાન આમિર ખાન મલેક અને અહેમદ ખાન સબર ખાન મલેક બંને હાલ જેજરી ગામે હોવાની સવારના માહિતી સુમારે જ માહિતી મળતા એલસીબી ટીમ દ્વારા યોગ્ય વર્કઆઉટ કરી અને જે જગ્યા ઉપર એ હતા એ ગેરેજની ઉપર છાપ મારવા માટે ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ. આ દરમિયાન એલસીબી ટીમના માણસો અને અમે અધિકારી તરીકે તેમને યોગ્ય રીતે કોર્ડન કરી અને પકડવા માટે પ્રયાસ કરેલ. આ દરમિયાન રશીદ ખાન અહેમદ ખાન મલેક અને અહેમદ ખાન સબર ખાન મલેક બંનેએ પોતાની પાસે રહેલ છરી અને પાઇપ પડે પોતાનો સ્વ બચાવ કરી અને નાસી છૂટવા માટે પ્રયાસ કરેલો હતો. આ પ્રયાસ કરતી વખતે મારા સ્ટાફના બે કર્મચારી અને મને ઈજા થયેલ છે, જે સંભવે આગળની ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવા માટે તજવીજ ચાલુ છે. આ બંને આરોપી વિરુદ્ધ અત્યારે ટોટલ 8 ગુનામાં પેન્ડિંગ છે, વોન્ટેડ છે. અગાઉ આ આરોપીઓ પાટી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં પણ સજા પામેલા આરોપી છે અને હાલ તેઓ પેરોલ જમ્પ તરીકે નાસ્તા ફરતા હતા.